नेक्स्ट क्वेश्चन 53, 54, 55। सिलेक्ट द क्वेश्चन टू गेट द अंडरलाइन वर्ड्स एज आंसर। अंडरलाइन करेला शब्दों ते आपेला चार ऑप्शन माथी कोई प्रॉपर प्रश्न नो जवाब बने ते रीते अहीं थी प्रश्न क्वेश्चन सिलेक्ट करवानो छे। अहीं मिस्टर प्रदीप शाह अंडरलाइन छे, तो वोट इज मिस्टर प्रदीप शाह, हमेशा वोट थी व्यक्ति नो व्यवसाय जाणी शकाय छे। तो मिस्टर शाह, वोट इज मिस्टर प्रदीप शाह, तो मिस्टर प्रदीप शाह इज अ डॉक्टर, तो पहलो ज आंसर प्रॉपर बेसे छे। कारण वेर इज मिस्टर, अहीं स्थल नथी आप्यो कि मिस्टर प्रदीप शाह ઇઝ ઇન હિઝ ઓફિસ, અને ઇન હિઝ ઓફિસને અંડરલાઇન કર્યું હોય તો એ જવાબ બને હુ ઇઝ અ ડૉક્ટર, બરાબર? તો અહીંયા મેં પહેલાં તમને કીધું ઇઝ અ ડૉક્ટર અંડરલાઇન હોત તો વોટ ઇઝ મિસ્ટર પ્રદીપ શાહ એનો જવાબ બનત. હવે આપણને મિસ્ટર પ્રદીપ શાહ છે, બરાબર, તો હુ ઇઝ અ ડૉક્ટર, ડૉક્ટર કોણ છે? તો આ જે અંડરલાઇન કરેલો પાર્ટ છે એનો જવાબ બને છે. જ્યારે છેલ્લે શું છે, ઇઝ મિસ્ટર પ્રદીપ શાહ ડૉક્ટર, તો આખે આખું વાક્ય લઈ લીધું. તો અંડરલાઇન કરેલો પોર્શન જો કોઈ પ્રશ્નનો જવાબ બની શકતો હોય તો એ બી છે. હુ ઇઝ અ ડૉક્ટર, ડૉક્ટર કોણ, તો અંડરલાઇન કરેલો પાર્ટ તરત મળે છે, મિસ્ટર પ્રદીપ શાહ ઇઝ અ ડૉક્ટર. સેકન્ડ, વિરાટ સિલેક્ટેડ ધ યલો બોલ. અહીં બાળકો ખાલી યલો અંડરલાઇન હોત તો પ્રોપર આન્સર મળી રહે, પણ ઘણી વખત આવી રીતના આપી દે આપણને તો એક્ઝેક્ટલી પ્રોપર આન્સરને બદલે થોડોક નિયર આન્સર મળે તો એ જવાબમાં સિલેક્ટ કરી શકાય. હવે યલો બોલમાં હુઝ બોલ ડીડ વિરાટ સિલેક્ટ, કોનો દોડો વિરાટે સિલેક્ટ કર્યો હતો? નથી, વિરાટે તો ધ યલો બોલ સિલેક્ટ કર્યો. એટલે ક્વેશ્ચન ખરેખર એવો બનવો જોઈએ કે વોટ ડીડ વિરાટ સિલેક્ટ. લખી આપું, વોટ ડીડ વિરાટ સિલેક્ટ. જો આ પ્રશ્ન પૂછું તો અંડરલાઇન કરેલું ધ યલો બોલ છે એનો જવાબ બનશે, પરંતુ એવો તો આપણને અહીંયા ક્વેશ્ચન નથી તો આ બનતો નથી. હુ સિલેક્ટેડ યલો બોલ, જો વિરાટ અંડરલાઇન હોત તો આ બનત, તો એ પણ બનતો નથી. બી, વિચ બોલ ડીડ વિરાટ સિલેક્ટ, વિરાટે કયો, ખાલી યલો હોય તો જવાબ બને કે વિચ બોલ ડીડ વિરાટ સિલેક્ટ, તો વિરાટ સિલેક્ટ ધ યલો બોલ, ધ યલો, બરાબર. આવી રીતના જો અંડરલાઇન હોત તો એનો આન્સર બની જાત. હાઉ ડીડ વિરાટ સિલેક્ટ, તો એ તો કંઈ બતાવ્યું જ નથી. આ ત્રણ નથી, આ પણ પ્રોપર તો બેસતો નથી, પરંતુ નિયરેસ્ટ ક્વેશ્ચન છે, તેથી જવાબ બી સિલેક્ટ કરશો. અહીંયા જો અહીં ડીમાં હું એમ આપી દઉં કે વોટ ડીડ વિરાટ સિલેક્ટ, તો પછી જવાબ બી આપણે કરી ન શકીએ. તો જવાબ ડી અહીંયા મેં રાખ્યો હોય, અથવા તો સી અથવા તો એ, તો એ જવાબ બની જાય, પણ એ છે જ નહીં. તેથી નિયરેસ્ટ ક્વેશ્ચનમાં લઈ શકાય છે, તેથી આન્સર બી. લાસ્ટ ક્વેશ્ચન 55, ધ ગર્લ વિયરિંગ એ બ્લુ સારી ઇઝ માય સિસ્ટર. વિયરિંગ એ બ્લુ સારી એટલે કે છોકરી કે જેણે બ્લુ કલરની સાડી પહેરી છે તે મારી સિસ્ટર છે. તો વોટ ઇઝ યોર સિસ્ટર, તો માય સિસ્ટર ઇઝ અ સ્ટુડન્ટ, માય સિસ્ટર ઇઝ અ ડૉક્ટર, એવું તો કંઈ છે નહીં. હુ ઇઝ ધ ગર્લ, ગર્લ કોણ છે? તો ગર્લ ઇઝ માય સિસ્ટર, ઇઝ માય સિસ્ટરમાં અંડરલાઇન હોય તો થાય. વિચ સારી ઇઝ ગર્લ વેરિંગ, ખાલી એ બ્લુ સારી હોત તો ચાલે, બરાબર, બ્લુ સારી તો એનો જવાબ બને. વિચ ગર્લ ઇઝ યોર સિસ્ટર, કઈ ગર્લ તમારી સિસ્ટર છે? તો એ ગર્લ કે જેણે બ્લુ કલરની સાડી પહેરી. તો આ જે અંડરલાઇન પાર્ટ છે એ આપણો જવાબ બને છે, તેથી સાચો જવાબ ડી આવે છે.